દર્શક મિત્રો, હેલો સખી કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. કોઈ પણ રાષ્ટ્ર માટે વસ્તીનું હોવું ખૂબ જ જરૂરી છે. વસ્તી વિહીન રાષ્ટ્રનું અસ્તિત્વ સમાપ્ત થઈ જાય છે. રાજા પરીક્ષિતે પણ કહ્યું હતું કે રાજ્યનું સુખ ત્યારે જ છે જ્યારે પ્રજા છે. પણ એ વિચારવા લાયક પ્રશ્ન છે કે કોઈ પણ રાષ્ટ્રની વસ્તી કેટલી હોવી જોઈએ. વસ્તી એ કોઈ પણ દેશ માટે વરદાન હોય છે, પણ જ્યારે તે હદ ઉપરાંતની હોય તો તે અભિશાપ બની જતી હોય છે. સંયુક્ત રાષ્ટ્રસંઘની પહેલથી દર વર્ષે 11 જુલાઈ આખી દુનિયામાં વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1989માં પ્રથમવાર વિશ્વ વસ્તી દિવસ મનાવવામાં આવ્યો હતો. તો ચાલો આજે આપણે જાણીશું કે વિશ્વ વસ્તી દિવસની આ વર્ષની થીમ કઈ છે, વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં અને ગુજરાતમાં શું સ્થિતિ છે, તેના કારણે કઈ કઈ સમસ્યાઓ ઉદ્ભવી રહી છે, સરકાર શ્રી કેવા પગલાં ભરી રહી છે, વસ્તી વધારા માટે કયા કયા કારણો જવાબદાર છે, તેના ઉપાયો કયા છે, આ બધા જ પ્રશ્નો પર આજે પ્રકાશ પાડશે શ્રી પી કે સોલંકી સાહેબ, નિયામક વસ્તી ગણતરી કચેરી ગુજરાત રાજ્ય. સોલંકી સાહેબ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. જી, આજે જ્યારે આપણે 11 જુલાઈ એટલે વિશ્વ વસ્તી દિવસ છે અને એના વિશે જ્યારે આપ અમારા દર્શકોને જણાવવાના છો, તો સૌ પ્રથમ એ પ્રશ્ન થાય કે આ વર્ષની થીમ કઈ છે? 11 જુલાઈ 1987 રોજ વિશ્વની વસ્તી 5 બિલિયનને પાર કરી ગઈ. એના અનુસંધાને વસ્તીના પ્રશ્નોને લગતી જાગૃતિ ફેલાય લોકો વચ્ચે, એ માટે વિશ્વ વસ્તી દિવસ ઉજવવામાં આવે છે. ચાલુ વર્ષેની જે થીમ છે તે ફેમિલી પ્લાનિંગ ઇઝ હ્યુમન રાઇટ. કેમ કે ફેમિલી પ્લાનિંગ એટલે કે કુટુંબ નિયોજન દ્વારા જ વસ્તીને નિયંત્રણમાં લાવી શકાય છે. તો ફેમિલી પ્લાનિંગ વિશે જો આપણે વાત કરીએ તો વિશ્વના સૌથી બે મોટા દેશ ચીન અને ભારત, એ બંને દેશમાં જો ફેમિલી પ્લાનિંગ અસરકારક રીતે થાય તો વિશ્વની વસ્તી, સમગ્ર વિશ્વની રીતે વિચારીએ તો વિશ્વની વસ્તી કાબૂમાં આવી શકે. ચીનમાં વન ચાઇલ્ડ પોલિસી છે, ભારતમાં પણ ખૂબ મહદઅંશે કુટુંબ નિયંત્રણની કાર્યવાહી થઈ રહેલ છે. પણ આપણા બંને દેશની પરિસ્થિતિ અલગ હોવાના કારણે આપણે ચીનની જેમ પોલિસી અપનાવવાના બદલે આપણે સકારાત્મક વેમાં લોકોને પ્રોત્સાહન આપીને કુટુંબ નિયંત્રણની કામગીરી કરી રહેલા છીએ. જી જી સર, તો છેલ્લે કયા વર્ષમાં આપણે વસ્તી ગણતરી થઈ હતી? વસ્તી ગણતરી દર 10 વર્ષે કરવામાં આવે છે. છેલ્લી વસ્તી ગણતરી 2011માં 9 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી 2011 દરમિયાન થઈ હતી. એમાં જે રેફરન્સ ડેટ, જેને આપણે કહીએ કે વસ્તી, ભારતની વસ્તી, તો 1 માર્ચના 00 અવર્સ એટલે 1 માર્ચની મધરાત્રિએ, 28 ફેબ્રુઆરી અને 1 માર્ચની મધરાત્રિને રેફરન્સ ગણીને વસ્તી ગણતરી કરવામાં આવે છે. એમાં વસ્તી ગણતરી દરમિયાન આપણે ઘરે ઘરે લોકો જઈને, ગણતરીદારો જઈને લોકો પાસેથી માહિતી મેળવે છે. ઉપરાંત આપણે જે હોમલેસ પોપ્યુલેશન કહીએ કે જે લોકોનું ઘર નથી, એમની પણ ગણતરી વસ્તી ગણતરી દરમિયાન કરવામાં આવે છે. જી, એટલે કે કામગીરી આ રીતે જ હોય છે કે અલગ રીતે હોય છે? આખી જે પ્રોસેસ હોય છે, જે એની પ્રક્રિયા હોય છે, કઈ રીતની હોય છે સર? વસ્તી ગણતરી આપણે 2 ભાગમાં કરીએ છીએ. પ્રથમ ભાગમાં આપણે જેને હાઉસ લિસ્ટિંગ કહીએ છીએ કે કેટલા ઘર દરેક એન્યુમરેશન બ્લોક જે છે એની અંદર છે. સમગ્ર વાત કરીએ તો આપણે સમગ્ર રાજ્ય ગુજરાતની વાત કરીએ તો એ જુદા જુદા જિલ્લાઓમાં વહેંચાયેલું છે, એ જિલ્લાના જુદા જુદા તાલુકાઓ છે. તો દરેક તાલુકામાં શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર એ રીતે આપણે ભાગ પાડીએ છીએ. ગ્રામ્ય વિસ્તારની અંદર વાત કરીએ તો આપણે દર 100 થી 120 ઘર વચ્ચે એક એન્યુમરેશન બ્લોક બનાવીએ છીએ, વસ્તી ગણતરી બ્લોક જેને કહીએ છીએ. એ બ્લોકની રચના કરવામાં આવે છે. જે ચાર્જ ઓફિસર, જે તાલુકા કક્ષાએ ચાર્જ કક્ષાએ જે અધિકારી હોય છે, એના દ્વારા બ્લોક કરવામાં આવે છે, જેનાથી કોઈ પણ વિસ્તાર બેવડાય નહીં, એટલે કોઈ પણ ઘર બેવડાય નહીં અને કોઈ પણ ઘર છૂટી જાય નહીં. આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને આપણે એ બ્લોક પાડીએ છીએ. આ બ્લોક પાડ્યા બાદ ગણતરીદારની નિમણૂક કરવામાં આવે છે. આ ગણતરીદાર જે છે એ પ્રથમ તબક્કામાં દરેક પોતાના બ્લોકમાં ફરીને કેટલા ઘર છે, કેટલી બિલ્ડિંગો છે એની યાદી બનાવે છે. એમાં કોણ રહે છે, એમાં રહેણાંકની પ્રવૃત્તિ થાય છે, બિનરહેણાંકની પ્રવૃત્તિ થાય છે, આની વિગતો એકઠી કરે છે. ત્યારબાદ
9 ફેબ્રુઆરી થી 28 ફેબ્રુઆરી દરમિયાન આપણે 20 દિવસ દરમિયાન આપણે આ ગણતરીદાર જે છે એ ઘરે ઘરે ફરીને એન્યુમરેશનનું જે શિડ્યુલ હોય છે, જે ફોર્મ હોય છે, એમાં જુદી જુદી વિવિધ 32 પ્રકારની માહિતી એકઠી કરીએ છીએ. એ ફોર્મ ભરીને વસ્તી ગણતરીની બધી વિગતો એકત્રિત કરે છે. જી જી, હમણાં આપે કહ્યું કે રહેણાંક અને બિન રહેણાંક, તો જે એનઆરઆઈ થઈ ગયા હોય છે, જે અહીંથી આઉટ ઓફ ઇન્ડિયા થઈ, એમની પણ ગણતરી કરવામાં આવે છે સર? એનઆરઆઈ ની ગણતરી નથી થતી, પણ આપણો જે ડિપ્લોમેટ્સ બહાર હોય છે એમની ગણતરી અલગ પ્રકારે કરવામાં આવે છે, જે ભારતના ભાગ તરીકે એમની પણ ગણતરી કરવામાં આવે છે. જી, એટલે આ જે તમે કામગીરી કહી, એ સેમ એ જ પ્રોસેસથી, એ જ પ્રક્રિયાથી આપણે ગુજરાતમાં પણ થઈ? હા, ગુજરાતમાં પણ આપણે એ જ પ્રક્રિયા દરમિયાન આગામી 2021માં આ કામગીરી કરવાના છીએ. અને આ કામગીરી, મૂળ કામગીરી આપણે શરૂ કરીએ એની પહેલાં આપણે પ્રી ટેસ્ટ જેને કહીએ છીએ, એટલે આખી આ સમગ્ર જે મેં આપને પ્રક્રિયા કહી એનું એક રિહર્સલ જેવું આપણે કરતા હોઈએ છીએ. તો ચાલુ વર્ષે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં આપણે આ કામગીરી રિહર્સલની, જેને પ્રી ટેસ્ટ કહીએ છીએ, એની કામગીરી કરવાના છીએ. જી, તો આપણે વસ્તી વધારાની દ્રષ્ટિએ આપણે ભારતમાં શું હાલમાં પરિસ્થિતિ છે અને ગુજરાતમાં શું પરિસ્થિતિ છે સર? વસ્તીની દ્રષ્ટિએ ભારત, આપ જાણો છો તેમ, વિશ્વમાં બીજા નંબરે આવતો દેશ છે અને અંદાજા મુજબ 130 કરોડથી વધારે વસ્તી ભારતની છે. ગુજરાતની વસ્તી 6 કરોડથી ઉપરની વસ્તી ગુજરાતની છે. વસ્તી વધારાની દ્રષ્ટિએ ગણીએ તો આપણે વસ્તી વધારાનો જે દર છે એ પ્રથમ નંબરનો જે ચીન છે એના કરતાં વધારે છે, એના કારણે આપણે ચીનને પણ પાછળ રાખી દઈશું એવો એક અંદાજ છે. જી, એટલે કે અત્યારે પરિસ્થિતિ એવી છે કે વસ્તી વધારે તો છે જ, પરંતુ એને કાબૂમાં, કંટ્રોલમાં લાવી શકીએ એમ છીએ સર? વસ્તી અત્યારે વધારે છે, વસ્તી નો વધારાનો દર પણ છે, પણ એ જે દર છે એ નીચો આવી રહ્યો છે, જેને આપણે ડિક્લાઇનિંગ કહીએ. તો એના કારણે વસ્તીનો વધારાનો જે પ્રશ્ન છે એ ઓછો થયો છે. પણ આપણે કહીએ કે 130 કરોડ પર જ્યારે દર ગણીએ, એના પર્સન્ટેજ ગણીએ, એટલા માટે દર વર્ષે ઉમેરાતી જતી, દર 10 વર્ષે ઉમેરાતી જતી વસ્તી જે છે એ ખૂબ વધારે પ્રમાણમાં છે. એના કારણે વસ્તી વધારા આજે આપણને ખૂબ મોટા પ્રમાણમાં અનુભવાય છે. જી, તો આપને શું લાગે છે સર કે આના માટે કયા કયા કારણો જવાબદાર છે? વસ્તી વધારા માટે મેં પ્રથમ કહ્યું એમ કે શરૂઆતના વર્ષો દરમિયાન વસ્તી નિયંત્રણની કામગીરી અસરકારક રીતે નહીં થવાના કારણે ખૂબ વસ્તી વધારાના પ્રશ્નો થયા. અને હાલમાં તો મેં કહ્યું એમ કે જે આપણે બેઝ વસ્તી જેને ગણીએ 130 કરોડ આજના ટાઈમે ગણીએ, તો એના ઉપરના દરના કારણે વસ્તી, કુલ ઉમેરાતી જતી વસ્તી દર વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં જ રહેવાની એ છે. જી, એટલે કે ઘણા બધા કારણો એના માટે જવાબદાર હોય છે, પરંતુ જ્યારે કોઈ પણ દેશમાં વસ્તી હદથી વધારે હોય ત્યારે અમુક સમસ્યા ઉદ્ભવતી હોય છે, તો આપ શું કહેશો કે કઈ કઈ સમસ્યા ઉદ્ભવી શકે છે? એક દેશ તરીકે અને આજના સમયમાં તો જ્યારે ગ્લોબલ વિલેજ તરીકે આપણે વાત કરીએ, તો સમગ્ર વિશ્વની વસ્તી, કુદરતી સંસાધનો ગણીએ આપણે, જમીન, પાણી, હવા, આ બધું મર્યાદિત પ્રમાણમાં હોય છે. જ્યારે જેમ જેમ વસ્તી વધતી જાય, તો એમ આપણે વિચારીએ તો દરેક નવા પેદા થનાર વ્યક્તિને ઘર જોઈએ, એને માટે ફૂડ, પાણી, હવા, આ બધા જે સંસાધનો છે એના ઉપર આપણે કહીએ કે બોજ પડે છે. એની શક્તિ કોઈ પણ દેશની અને સમગ્ર વિશ્વની પણ કેટલા લોકોને પોષી શકે એ મર્યાદિત હોય છે, અને એના ઉપર વધારે જ્યારે બોજ પડે ત્યારે ખૂબ ઘણા પ્રશ્નો થાય છે, જેમાંથી પ્રદૂષણ, આપણે જે ડે ટુ ડે અનુભવીએ છીએ કે શહેરોમાં જે ટ્રાફિક જામ હોય કે પ્રદૂષણ હોય
કે ભીડ ગીચતા આ બધા ખૂબ પ્રશ્નો અનુભવી શકીએ આપણે વસ્તી વધારામાં. જી, અને બેરોજગારી પણ એમાં આવી શકે. વસ્તી વધારામાં એક એ પણ છે કે દરેક જેમ આપણે વસ્તી વધે, વ્યક્તિ પેદા થાય, તો એને કામ આપવા માટે રોજગારનું પણ નિર્માણ કરવું પડે, તો એ રોજગાર નિર્માણ કરવામાં પણ ખૂબ સારા સંસાધનોનો આપણે વાપરવા પડે. જી, બિલકુલ સાચી વાત છે. દર્શક મિત્રો, વિશ્વ વસ્તી દિવસ વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. હજી પણ ઘણા બધા પ્રશ્નો આપણે પૂછવાના બાકી છે, પરંતુ અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. ગરવી ગુજરાતી ભાષામાં થોડીક સરગમ ઉમેરીને અને પછી જે દરિયો છલકાઈ ઉઠે એને કહેવાય ચિત્ર ગુર્જરી. હળવે હળવે હાલો રે ગોરી, તારા પાવલિયા તળવાશે, પાવલિયા તળવાશે, પછી પીડા ના સેવાશે રે ગોરી. હળવે હળવે હાલો રે ગોરી, તારા પાવલિયા તળવાશે. જેમ વસંત આવે છે અને બધા બગીચે રંગોની ધમાલ થઈ જાય છે ને, તેવી જ રીતે ચિત્ર ગુર્જરીના ગીતોથી આપના હૈયે પણ ધમાલ થઈ જાય છે. વસંતે ખીલવેલા ફૂલોની એકે એક પાંખડીને છૂટી પાડીએ ને તો બધામાંથી સુગંધ એક સરખી જ આવે છે. ફરી એકવાર આપનું સ્વાગત છે. વિશ્વ વસ્તી દિવસ વિશે આજે આપણે વાત કરી રહ્યા છીએ. જી સોલંકી સાહેબ, હમણાં જ આપણે ઘણા બધા પ્રશ્નોના જવાબ આપ્યા, પરંતુ એક પ્રશ્ન એ થાય કે આ જે વસ્તી વધારો છે એમાં ક્યાંક કેટલેક અંશે લૈંગિક અસમાનતા જવાબદાર ખરી? આપણા સમાજની વાત કરીએ તો દીકરા દીકરી વચ્ચે જે ભેદ છે એના કારણે વસ્તી વધારો થવાનું એક મુખ્ય કારણ એ પણ છે. જેમ કે કુટુંબ નિયંત્રણની દ્રષ્ટિએ વિચારીએ તો એક કે બે બાળક આપણા બે એ જે નારો ચાલ્યો હતો, પણ જ્યારે દીકરીઓ જ અવતરતી હોય ત્યારે લોકો દીકરાના મોહમાં વસ્તી નિયંત્રણને બાજુમાં રાખી દે છે. એ રીતે જોઈએ તો લૈંગિક અસમાનતા ભારતમાં વસ્તી વધારા માટે એક મહત્વનું પરિબળ છે. જી જી, બિલકુલ સાચી વાત છે કે આપણી માનસિકતા બદલવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક. જી, અને એક એ પ્રશ્ન એ પણ થાય સર કે સરકાર શ્રી આને નિયંત્રણમાં લાવવા માટે કેવા કેવા પગલાઓ ભરી રહી છે? કુટુંબ નિયંત્રણ એ મિનિસ્ટ્રી ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા અને રાજ્ય સરકારના પણ આરોગ્ય વિભાગો દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં કુટુંબ નિયંત્રણની કાર્યવાહી ચાલે છે, જેમાં મુખ્યત્વે જે કાર્યક્રમ આપણે કહીએ તો કુટુંબ નિયંત્રણના જે પણ સાધનો છે એ આસાનીથી ઉપલબ્ધ હોય, રાજ્યના દરેકે દરેક વિસ્તારમાં ઉપલબ્ધ હોય, વિનામૂલ્યે યા તો ઓછા મૂલ્યથી ઉપલબ્ધ હોય, એ એક સ્ટ્રેટેજી અપનાવવામાં આવે છે. બીજી સ્ટ્રેટેજી તરીકે જે આપે કહી કે લૈંગિક અસમાનતા માટે થઈને, તો આપણે બેટી બચાવો બેટી પઢાઓ એ નારા સાથે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પણ એ ખૂબ મોટા પ્રમાણમાં ઝુંબેશ આદરી છે, તો સમાજમાં પણ દીકરી દીકરા વચ્ચેનો ભેદ ઓછો થાય તો એક જાગૃતિના સ્વરૂપે પણ વસ્તી નિયંત્રણ થઈ શકે છે. બીજા તબક્કે આપણે વાત કરીએ તો કુટુંબ નિયંત્રણના માટે થઈને પ્રોત્સાહન આપવું, તો કુટુંબ નિયોજનના ઓપરેશન માટે પ્રોત્સાહન આપવું, એના માટે નાણાકીય પ્રોત્સાહન આપવું, એ ઓપરેશન ખૂબ સરળતાથી થઈ શકે એ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવી, અને લોકોમાં પણ એક જાગૃતિ ફેલાય એ માટે થઈને હોર્ડિંગ, જુદા જુદા ઇલેક્ટ્રોનિક મીડિયા, સોશિયલ મીડિયા દ્વારા અને પ્રચાર પ્રસાર કરવો, એના દ્વારા સરકારની કામગીરી વિવિધ સ્તરે બ્લોક લેવલથી ચાલુ કરીને આપણે નેશનલ લેવલ તક કામગીરી ચાલી રહેલ છે. જી, અને સરકારશ્રી આપે કહ્યું કે એ પ્રયત્ન કરી જ રહી છે,
પરંતુ એવું નથી લાગતું કે હજી લોકોમાં જાગૃતિ ઓછી છે, સમાજમાં એની જાગૃતિ ઓછી છે, તો આપ શું કહેશો? અમારા ખૂબ સાચું કહ્યું આપે કે વસ્તી નિયંત્રણ એ માત્ર સરકારનું દાયિત્વ નથી, દેશના દરેક નાગરિક એમાં જોડાય એ ખૂબ જરૂરી છે. અને એટલા માટે જ તો મેં કહ્યું કે વસ્તીને લગતા જે પ્રશ્નો છે એની જાગૃતિ ફેલાય એટલા માટે જ આ વિશ્વ વસ્તી દિવસ મનાવવામાં આવે છે. તો આપણે પોતે એક જાગૃત નાગરિક તરીકે વિચારીએ કે વસ્તી વધવાના કારણે શું શું પ્રશ્નો થાય છે, એ પ્રશ્નો વિશે લોકોમાં જાગૃતિ ફેલાય, અને વસ્તી વધારો કેવી રીતે નિયંત્રણમાં લાવી શકાય એ બાબતે આપણે ચર્ચા વિચારણા કરીએ, આપણે પોતે એના વિશે જાગૃત થઈએ, લોકોને જાગૃત કરીએ, અને વસ્તી નિયંત્રણ અંગેના જે કંઈ પણ સરકારના પ્રયાસો ચાલી રહેલા છે એમાં આપણે આપણું યથાશક્તિ યોગદાન આપીએ, એ ખૂબ જરૂરી છે. જી જી, અને એમાં મહિલાઓનો ફાળો કદાચ વધારે છે. અમારો પ્રોગ્રામ પણ હેલો સખી છે, એટલે આપ અમારી મહિલાઓને શું કહેશો કે કઈ રીતે એમનામાં એ લોકો એમની માનસિકતા બદલે, કઈ રીતે એમના જાગૃતિ લાવે અને આસપાસ પણ ફેલાવે? મહિલાઓ માટે મારો જે સંદેશ છે કે વસ્તી નિયંત્રણ એ આજની તાતી જરૂરિયાત છે. હાલમાં જે આપણે સમસ્યાઓ અનુભવી રહ્યા છીએ એ આજથી 10 વર્ષ પહેલા વસ્તી નિયંત્રણની કામગીરીમાં જે કંઈ પણ ખામીઓ રહી ગઈ એના કારણે છે. તો હવે આજની નીડ ઓફ ધ અવર, તાતી જરૂરિયાત જે છે એ છે. તો આપ બહેનો મારફતે જ વસ્તી નિયંત્રણની કામગીરી ખૂબ મોટા પ્રમાણમાં થઈ શકે. બહેનો પોતે જાગૃત થાય વસ્તીના પ્રશ્નો બાબતે, ત્યારબાદ જે આની સાથેની સંકળાયેલો જે પ્રશ્ન છે કે મેટર્નલ હેલ્થ અને ઇન્ફન્ટ હેલ્થ, એટલે કે માતા મૃત્યુ દરની સંખ્યા પણ ખૂબ મોટી હોય છે, તો જો વસ્તી વધારો થાય, એક જ બેન વારંવાર પ્રસૂતિમાં જાય તો એને એનું શરીર ક્ષીણ થવાના કારણે મૃત્યુ થવાનો ચાન્સ વધારે છે. બાળક પણ જો પોષણ વિના પેદા થાય તો એનું પણ મૃત્યુ થવાનો ચાન્સ વધારે છે. એવા સંજોગોમાં બહેનો જાગૃત થાય, પોતે જાગૃત થાય, અને બીજી બહેનો પોતાના આજુબાજુમાં, પડોશમાં, પોતાના ગામમાં, મહોલ્લામાં એ બહેનોની કાળજી રાખતી થાય અને વસ્તી નિયંત્રણ વિશે પોતે પોતાનો અવાજ ઉઠાવતી થાય. જી જી, બિલકુલ સાચી વાત છે કે મહિલાઓનું આમાં ફાળો ખૂબ જ મહત્વનો છે. સર, આપ વસ્તી ગણતરી કચેરીના નિયામક છો, તો આપને શું લાગે છે કે પહેલાં જે હતું અને અત્યારે જે છે એમાં ક્યાંક ઘટાડો થયો છે ખરો, કેટલે અંશે? આપની વાત સાથે હું સંમત છું કે ઘણા ખરા અંશે આજે કુટુંબ નિયંત્રણ વિશે, વસ્તીના પ્રશ્નો વિશે લોકોમાં ખૂબ મોટા પ્રમાણમાં જાગૃતિ આવી છે. આમ છતાં જોઈએ તો જે આપણે કહીએ કે સમાજનો અમુક વર્ગ જે છૂટી ગયેલો છે એમના માટે આ ખૂબ જરૂરી છે. તો આપણે આપણે એક જાગૃત નાગરિક તરીકે એમના સુધી આ સંદેશો ફેલાવીએ અને એમને આપણાથી બનતી મદદ કરીએ જેથી વસ્તી નિયંત્રણ થઈ શકે. જી, અને હાલ જે વસ્તી વધી છે અત્યારે જે છે એને ઓછી તો આપણે કરીશું જ, બધા પ્રયત્નો કરશે, પરંતુ જે હાલ વસ્તી છે એને એક સકારાત્મક દ્રષ્ટિએ કઈ રીતે વાળી શકાય કે જેથી દેશને લાભ થાય અને એની લીધે પૂરા સમાજને, લોકોને, નાગરિકોને પણ લાભ થાય? આપના મતે શું આપ કહેશો? આપે સાચું જ કહ્યું કે વસ્તી વધી ગઈ છે એટલે આપણે એ ઓછી તો કરી શકવાના નથી, પણ વાત કરીએ તો જે ડેમોગ્રાફિક ડિવિડન્ટની જે વાત કરીએ છીએ કે વસ્તી જો આપણી વધારે હોય તો આપણે એને સકારાત્મક રીતે પણ ઉપયોગ કરી શકીએ છીએ. જેમ કે જો વસ્તી ક્વોલિફાઈડ હોય, એ ભણેલી ગણેલી હોય, એજ્યુકેટેડ હોય, સ્કિલ્ડ હોય, એ લોકો મેન્યુફેક્ચરિંગ હોય, સર્વિસ ક્ષેત્ર હોય, એમાં ખૂબ સારી રીતે જો કામગીરી કરી શકતી હોય તો એનાથી આજે તો વિશ્વ બજાર એક બની ગયું છે ત્યારે આપણે એક્સપોર્ટ ઓરિએન્ટેડ ઘણી બધી ઇન્ડસ્ટ્રીઝ દ્વારા એનો લાભ મેળવી શકીએ. નોલેજ બેઝ ઇન્ડસ્ટ્રીઝ, આપ જાણતા હશો કે બીપીઓ, બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગના દ્વારા વિશ્વના ઘણા બધા દેશોની કામગીરી ભારતના ઘણા બધા રાજ્યોની અંદર થાય છે. તો આ પ્રકારે જુદા જુદા માધ્યમો દ્વારા આપણે એ વધેલી વસ્તી જે છે, ખાસ કરીને યુવાનો, એ યુવાનોને આપણે વેલ એજ્યુકેટેડ કરીને, સ્કિલ્ડ બનાવીને, આપણે એમનો મહત્તમ ઉપયોગ કરીને દેશ માટે વિદેશી હુંડિયામણ પણ રળી શકીએ અને એ લોકોને એક અર્થસભર રોજગાર પણ આપી શકીએ તેમ છીએ.
વસ્તી વધારાની સાથે આની સાથે બીજી વસ્તુ કે આજે જે યુવાનો છે એ આજથી 40-50 વર્ષ બાદ એ લોકો એજેડ થવાના છે, તો આજથી જે અત્યારે આપણે ત્યાં યુવા વસ્તી જે છે એ એજેડ થવાની છે, તો એ દિશામાં પણ આપણે આજથી પ્લાનિંગ કરીને વિચારીએ તો એ દિશામાં પણ આપણે સારી કામગીરી કરી શકીએ. જી આપ સર એ અમારા દર્શક મિત્રોને બતાવો કે જે આ વસ્તી ગણતરી થાય છે એમાં સૌથી વધારે પ્રતિશત કોના હોય છે, કયા ગ્રુપના એજ ગ્રુપના હોય છે? હાલમાં આપણે ત્યાં જે 30 વર્ષથી શરૂ કરીને 50 વર્ષની વસ્તી જે છે ભારતમાં એ સૌથી વધારે વસ્તીનો વર્ગ છે, જેને આપણે વર્કિંગ પોપ્યુલેશન જે હાલમાં કામ પણ ટકા વધારે છે. પણ મેં કહ્યું એમ કે જેમ વસ્તી વધારાનો દર ઘટતો જાય છે એના કારણે આ જે દર છે એ બદલાઈ જશે. વિશ્વના ઘણા બધા દેશ જેમ કે આપણે વાત કરીએ તો જાપાન, સિંગાપોર, કોરિયા, આ બધા જે દેશો છે એ એજિંગ પોપ્યુલેશનનો જે ઇસ્યુ કહે છે કે ત્યાં જે નોન વર્કિંગ પેન્શનર્સ, સિનિયર સિટીઝન્સ આપણે જેને કહીએ છીએ, એ લોકોની વસ્તી વધારે છે. અને એ વસ્તી વધારે હોવાના કારણે એના પોતાના ફાયદા પણ છે અને ગેરફાયદા છે, અને સંસાધનો પર પણ ખૂબ અલગ અસર પડે છે. જેમ કે એજિંગ પોપ્યુલેશનની હેલ્થ કેર નીડ્સ અલગ હોય છે, નોન વર્કિંગ હોય છે એટલે એમના હેલ્થ કેર માટે ફાઇનાન્શિયલ વ્યવસ્થા પણ અલગ રીતે કરવાની થાય છે. તો આપણે પણ આ જે પરિસ્થિતિ છે એ અમુક વર્ષ બાદ બદલાવાની છે, તો એ અત્યારથી જો પ્લાનિંગ આપણે દિશામાં વિચારીએ જે એક રાષ્ટ્ર તરીકે, સરકાર તરીકે અને આપણું જે ફેમિલીનું ઇન્સ્ટિટ્યૂટ છે એ રીતે વિચારીએ તો એક કુટુંબ તરીકે, તો એનાથી જે બાકીના દેશોએ જે પ્રશ્નો વેઠેલા છે એ પ્રશ્નોમાં આપણે ઘણા અંશે રાહત મેળવી શકીએ. જી તો આ જે વસ્તી વધારો છે એની સામાજિક અને આર્થિક કઈ કઈ અસરો આપણા રાષ્ટ્ર ઉપર, દેશ ઉપર અને ગુજરાત ઉપર પડી શકે એમ લાગે છે આપને? વસ્તી વધારાની મેં કહ્યું એમ સૌથી મોટી અસર નેચરલ રિસોર્સિસ પર પડે છે. ત્યારબાદ વિચારીએ તો વસ્તી વધારાના ટ્રેન્ડની વિશે વિચારીએ તો શહેરીકરણ વધતું જાય છે, લોકો શહેરોમાં મોટા પ્રમાણમાં આવતા થાય છે, જેનાથી શહેરોમાં ગીચતા અને વસ્તીની જે ઘનતા છે એ પણ વધી જાય છે, અને એના કારણે ખૂબ શહેરોની જે સિવિક એમ્યુનિટીઝ છે, વોટર સપ્લાય, ડ્રેનેજ, રોડ, ટ્રાન્સપોર્ટ, એ જે બધા છે એ એક મર્યાદિત વસ્તીને ધ્યાનમાં લઈને ડિઝાઇન થયેલા છે, પ્લાન થયેલા છે. જ્યારે આ રીતે મોટા પ્રમાણમાં ગામડામાંથી શહેરમાં કે બીજા શહેરમાંથી જે તે શહેરમાં, નાના શહેરમાંથી મોટા શહેરમાં જ્યારે વસ્તી આવે ત્યારે એના ખૂબ પ્રશ્નો ઉદ્ભવે છે. આપણને જે ઉડીને આંખે વળગે એ આજે ટ્રાફિક જામ અને પાર્કિંગને લગતા જે પ્રશ્નો છે એ છે. ત્યારબાદ પાણીની સમસ્યા હોય કે ગટર વ્યવસ્થાની સમસ્યા હોય કે રહેવાના ઘરની સમસ્યા હોય, તો શહેરોમાં આ બધા પ્રશ્નો ઉદ્ભવે જ છે. તો ગામડાઓના બદલે શહેરમાં લોકો આવતા થાય છે, એક સામાજિક, ઘણી બધી સામાજિક વ્યવસ્થાઓ જે છે એના કારણે એના ઉપર અસર થાય છે. અને આર્થિક રીતે આપણે વાત કરીએ તો જે આ યુવા વર્ગ છે એના માટે રોજગાર બહુ મહત્વની વસ્તુ છે, તો રોજગાર એટલા મોટા પ્રમાણમાં ઉદ્ભવે એ માટેની ખાસ નીતિ ઘડવી પડે છે, અને નીતિ પ્રમાણે કામ થાય તો રોજગાર મળે, જો રોજગાર ન મળે તો બેરોજગારીના કારણે ઘણી બધી સામાજિક અને આર્થિક પ્રશ્નો ઉદ્ભવે છે. જી જી તો સર આપની દ્રષ્ટિએ કયા કયા ઉપાયો કરવા જોઈએ કે જેથી વસ્તી જે વધારો છે એ અટકાવી શકાય, અને ખાસ કરીને અત્યારે જે વસ્તી વધેલી છે એની સામે આપણે શું શું પગલાં લેવા જોઈએ કે જેથી એની સામે ટકી શકીએ? જેમ હમણાં તમે કહ્યું કે કુદરતી બધા જે સોર્સિસ છે એ ઓછા થઈ રહ્યા છે અને ગીચતા વધી ગઈ છે, તો એની સામે કયા કયા પગલાં ભરવા જોઈએ સર? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ અને એની પહેલાં મિલેનિયમ ડેવલપમેન્ટ ગોલ સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા જે કરેલા, અને એના મારફતે એમાં મુખ્યત્વે આ જ મુદ્દો છે કે વિશ્વ, આપણે સમગ્ર વિશ્વની વાત કરીએ, ઇકોલોજી, ગ્લોબલ ઇકોલોજી કેટલા લોકોને સસ્ટેઇન કરી શકે. હવે જો વસ્તી વધી જ ગઈ છે તો આપણે શું કરી શકીએ? તો વસ્તી ઘટાડવા માટે મેં કહ્યું એમ કે કુટુંબ નિયોજન અને વસ્તી ઓછામાં ઓછી નવી વસ્તી
ઉમેરાય, વસ્તી વધારાનો દર ઘટે એ માટે આપણે પ્રયાસ કરીએ. પણ જે વસ્તી છે એના માટે સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલની વાત કરીએ તો ઓછામાં ઓછી કુદરતી સંસાધનો, આર્થિક સંસાધનોના ઉપયોગથી લોકો કમ્ફર્ટેબલી જીવી શકે એ પ્રકારની લાઇફસ્ટાઇલ. જેથી આપણે વાત કરીએ તો શહેરોની વાત કરીએ એક ઉદાહરણથી, તો પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટ આપણે લોકો ખૂબ ભારતમાં ઉપયોગ કરે છે, એ ફોર વ્હીલર, ટુ વ્હીલર, થ્રી વ્હીલર એ છે. તો જો પબ્લિક ટ્રાન્સપોર્ટ આપણે યુઝ કરીએ તો ઘણા બધા લોકો એક સાથે મૂવ થઈ શકે, જેનાથી જે ટ્રાફિકના પ્રશ્નો છે એ હળવા થાય. આ એક ઉદાહરણ છે. આ પ્રકારે આપણે જો સસ્ટેનેબલ વેમાં જીવનશૈલી અપનાવતા થઈએ, જે દુનિયાના ઘણા બધા દેશો અપનાવે છે, તો આપણે એ વિશે જાગૃતિ ફેલાય તો આપણે ઘણું બધું કરી શકીએ છીએ. બીજું કે જે વસ્તી વધી ગઈ છે એને રોજગાર પૂરો પાડવો છે, એને સારી ઓપોર્ચ્યુનિટીઝ આપવી છે, તો એજ્યુકેશન અને સ્કિલિંગ, એમને યોગ્ય સ્કિલ મળે જે આજે ચાલે છે, અને સારું શિક્ષણ મળે તો એના મારફતે એ લોકોને રોજગાર પણ મળશે અને વસ્તી વધારાનો દર, જેમ કે શિક્ષણ અને જાગૃતિ જે છે વસ્તી વધારાને, વસ્તી નિયંત્રણની કામગીરીને અસરકારક બનાવતી જે બે મુખ્ય બાબતો છે એમાં એ વસ્તુનો સમાવેશ થાય છે. જી જી, બિલકુલ સાચી વાત છે. અને જતા જતા સર અમારા દર્શક મિત્રોને એક સંદેશ આપતા આપશો? તો હું મારી વસ્તી ગણતરી નિયામકની સમગ્ર ટીમ અને સમગ્ર ORGI ઓફિસ ઓફ રજિસ્ટ્રાર જનરલ મારફતે આપ સૌને વિશ્વ વસ્તી દિન ખૂબ અસરકારક રીતે સફળતાપૂર્વક આપણે સૌ ઉજવીએ અને આપણે સૌ આ વસ્તી નિયંત્રણ અને વસ્તીના અન્ય પ્રશ્નો વિશે વધુમાં વધુ જાગૃતિ ફેલાવીએ, આપણે ખુદ જાગૃત થઈએ, બીજાને જાગૃત બનાવીએ. હેપી વર્લ્ડ પોપ્યુલેશન ડે. જી, ખૂબ જ સરસ. સર આપ અહીંયા આવ્યા અને અમારા દર્શક મિત્રોને વિશ્વ વસ્તી દિવસ વિશે અને એમાં કઈ રીતે આપણે ઘટાડો કરી શકીએ એ વિશે આટલી સરસ માહિતી આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આભાર. દર્શક મિત્રો, આપણી જાગૃતતા એ જ રાષ્ટ્રની પ્રગતિ બની રહેશે. ફરી મળીશું આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.